મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે અનુરાગ મહેતાનો જે પહેલો સમ છે અથવા તો પહેલો દાખલો તમને આપ્યો એ આપણે શરૂ કરવાનો હતો. તો એની રકમ એક વખત વાંચી લઈએ. ભારતીય નાગરિક શ્રી અનુરાગ મહેતા, ખાસિયત રાખજો, એને ભારતીય છે ભાઈ બરાબર ને. છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં નોકરી કરે છે. 15 વર્ષથી ભારતીય હોવા છતાં પણ 15 વર્ષથી શું કરે છે, અમેરિકામાં નોકરી કરે છે. પરંતુ તેઓ 1 જુલાઈ 2018ની બદલે આપણું એક વર્ષ આગળ આવી ગયું છે, પાછલું વર્ષ. તો આપણે એમાં 1 તારીખ છે એ આગળ સમજશું. એટલે અહીંયા આગળ આપણે લખીએ કે 1 જુલાઈ અનુરાગ ભારત આવે છે. સીધે સીધું આપણે એટલું તો કહી શકીએ કે તારીખ આગળ, તારીખ 30 એપ્રિલ 2019 સુધી, 30 એપ્રિલ 2019ની બદલે હવે શું કરી નાખવાનું, 2020 સુધી ભારતમાં રહે છે. તો આપણું અહીંયા પાછલું વર્ષ કયું થાય, પાછલું વર્ષ થશે 2019-20 બરાબર. અને આકારણી વર્ષ 2020 એમ. ઓકે, એટલે અહીંયા આગળ જો પાછલું વર્ષ 19-20 હોય તો આપણે કયો સમયગાળો છે એ ધ્યાનમાં લેવો પડે. તો કે 1 એપ્રિલ 2019 થી 31 માર્ચ 2020 બરાબર. તો આ સમયગાળા અત્યારે આપણે ચેક કરવાનો રહ્યો કે આ ભાઈ છે એ 30 એપ્રિલ સુધી રોકાણા છે. તો આપણે માત્ર ને માત્ર માર્ચ મહિના સુધી બરાબર ગણતરી કરવાની છે. એપ્રિલ મહિનો છે એ ધ્યાનમાં લેવાનો થતો નથી. કારણ શું છે, કારણ એટલું જ છે કે આપણું પાછું વર્ષ છે એ ક્યારે પૂરું થઈ જાય છે, 31 માર્ચ 2020ના રોજ આપણું પાછલું વર્ષ છે એ પૂરું થઈ જાય છે. અને જો આપણું પાછલું વર્ષ પૂરું થઈ જતું હોય તો આપણે આગળના દિવસો છે એ ગણવાની જરૂરિયાત રહેતી નથી. એટલે આપણે સ્ટાર્ટ કરવું પડે ક્યારથી, તો કે 1 જુલાઈથી આપણે જે પણ એના નંબર ઓફ ડેઝ અથવા તો દિવસો છે એ ગણવાના શરૂ કરવા પડે. એટલે મહિનો અને દિવસો એમાં 2019ની વાત કરીએ તો જુલાઈમાં 31 દિવસ, કારણ કે 1 જુલાઈ એવા છે એટલે પૂરેપૂરા જુલાઈના બધા જ દિવસો ધ્યાનમાં લેવાના. બીજી એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ભારતમાં આવે છે તો એ તારીખને પણ એ ભારતમાં રોકાયેલા છે એમ સમજવામાં આવશે. એટલે કે સપોઝ આ 1 જુલાઈ આવી ગયા તો 1 તારીખથી જ તે ભારતમાં રોકાણા છે એમ સમજવાનું. અને જ્યારે ભારતમાંથી બહાર જાય છે તો જ્યારે પણ એ બહાર જતા હોય ત્યારની જે તારીખ હોય એ પણ ભારતમાં રોકાયા બરાબર જ ગણાશે. ઓકે, એટલે અહીંયા આગળ જુલાઈમાં 31, પછી ઓગસ્ટ એમાંય 31, પછી સપ્ટેમ્બર એમાં 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30, ડિસેમ્બર 31 બરાબર. બરાબર, હજી આગળ માર્ચ મહિના સુધી છે. 2020માં જાન્યુઆરી 31, ફેબ્રુઆરી. હવે આ 2020 છે એટલે લીપ યર થઈ જશે, એટલે 28ની બદલે કેટલા, તો કે 29 દિવસ 29 દિવસ થશે. એટલું તમને કહેવાનું કે જ્યારે લીપ યર હોય, આ તમારે યાદ રાખવાનું, લીપ યર કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય, તો કે ભાગ્યા 4 પૂર્ણાંક આંકડો આવતો હોય તો એ શું થઈ જાય, લીપ યર. આમ તો તમને ખબર જ હોય પણ છતાંય તમને ધ્યાને દોરી દીધું. બરાબર, એટલે 4 ને 5
275 દિવસ થાય. શું કહી શકીએ? તો કે આટલી ગણતરી કર્યા પછી આપણે એટલું કહી શકીએ કે કરદાતા શ્રી અનુરાગ 275 દિવસ છે એ પાછું વર્ષ 2019-20માં ભારતમાં રોકાયેલા છે. તો આપણી પાસે જે પણ આપણી પાસે મૂળભૂત શરતો છે એ એક વખત તમને યાદ દેવડાવી દઉં. તો આપણી જે મૂળભૂત શરતો છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એક વખત ચેક કરી લીધી, તો એમાં સૌથી પહેલા પાછલા વર્ષમાં કરદાતા 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રોકાયેલ હોવા જોઈએ, બરાબર. અથવા બીજી શરત હતી આપણી, પાછલા વર્ષમાં 60 દિવસ તેમજ અગાઉના પાછલા 4 વર્ષમાં 365 કે તેથી વધુ દિવસ ભારતમાં રોકાયેલ હોવા જોઈએ. અહીંયા આપણે એટલું કહી શકીએ કે પહેલી શરત તે આ ભાઈ છે એ શું કરે છે, પૂરી કરે છે. એટલે તમે એટલું કહી શકો કે શ્રી અનુરાગ પાછલા વર્ષમાં રહીશ છે એટલું બની જાય. આમાં બીજી શરત છે એ આપણે ચેક કરવાની જરૂર નથી. અનુરાગભાઈ છે એ શું બની જાય છે? રહીશ બની જાય છે, બરાબર. આ બેમાંથી કોઈ પણ શરતનું પાલન ન થાય તો તમારે વિચારવું પડે કે આ સામાન્ય રહીશ છે કે સામાન્ય નહીં તેવો રહીશ છે, બરાબર. એટલે એટલું ખાસ આપણે યાદ રાખવાનું કે અહીંયા આગળ જો આ બેમાંથી કોઈ પણ એક શરતનું પાલન થઈ જાય તો કરદાતા છે એ રહીશ થઈ જાય છે.